બોંડલ તાલુકાના સુલતાનપુર ગામના જૂના બસ સ્ટેશન રોડ ઉપર રહેતા જીતુભાઈ બારોટ અને તેમના બહેન રસીલાબેન અને તેમના માસી નર્મદાબેનને ખજૂરભાઈએ નવું મકાન બનાવીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો સુલતાનપુર ગ્રામજનોએ ખજૂરભાઈ તરુણભાઈ જાની તેમજ તેમની ટીમનું ઢોલ નગારા હારતોરા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નવા મકાનમાં બે રૂમ ટોયલેટ ઇલેક્ટ્રિક સિટીથી લઈને ઘરમાં કબાટ બેડ ટીવી ફ્રીજ રસોડાની તમામ જરૂરિયાત ની વસ્તુઓ અને જીતુભાઈ બારોટને નવો મોબાઈલ પણ આપવામાં આવ્યો છે આશરે ચાર લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે અને આજીવન આ પરિવારની મદદ કરશે એવું ખજુરભાઈએ જણાવ્યું હતું જીતુભાઈ બારોટના પરિવારને ઢોલ વગાડીને બાળાઓ દ્વારા કંકુ તિલક કરીને નવા મકાનમાં પરિવારજનો સાથે મળીને રિબીન કાપીને ખજૂરભાઈએ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો ત્યારબાદ ગણપતિજીની પૂજા કરવામાં આવી હતી ગૃહ પ્રવેશ કરતી વખતે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉમટી પડ્યા હતા આજે સુલતાનપુરમાં આવ્યો છું અને છેલ્લા પાંચ દિવસથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે સુલતાનપુરમાં અને જ્યાં રસીલાબેન છે પચીસ વરસથી પોતે વકીલ હતા અને પચીસ વરસથી માનસિક અવસ્થામાં હતા અને જીતુભાઈ અને નર્મદાબેન નામના જે ત્રણ જે વડીલો છે એમને ઘરના ઘરની બહુ જરૂરિયાત હતી અને પોતે વર્ષોથી દુઃખી થઈ રહ્યા હતા પાંચ દિવસમાં એમનું ઘર બનાવીએ છીએ ઘર બનાવી નાખ્યું છે પાંચ દિવસમાં બે રૂમ ટોયલેટ બાથરૂમ ઓસરીની અંદર તમામ જેટલો કાટમાળ હતો હટાવીને બ્લોક ફિટ કરાવ્યા છે ફ્રીજ છે ટીવી છે પલંગ છે શેટી છે કબાટ છે કરિયાણું છે લાઈફ ટાઈમ ગેસ સિલિન્ડર ઇલેક્ટ્રિસિટીથી માંડીને તમામ વસ્તુ અમે અહીંયા પ્રોવાઈડ કરી છે પાંચ દિવસની અંદર અને પાંચ દિવસમાં ખૂબ મહેનત કરી છે રાત દિવસ ખૂબ જ કામ કર્યું છે ગામના લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે સુલતાનપુરના લોકોએ ખૂબ મહેનત કરી છે બધા જ લોકોએ અને આજે તમે જોઈ શકો છો આજે ઘરની પૂજા છે અને બધા જ લોકો બહુ ખુશ છે બધા જ લોકો બહુ રાજી છે મારા સંપર્કમાં કેવું છે એક તમે બસો ને ત્રીસ ઘર બનાવ્યા છે તો લોકોની હોપ છે લોકોની એક્સપેક્ટેશન છે દિવસે ને દિવસે તમારાથી બંધાતી જાય છે અને એ જ હોપથી મારા ઓફિસના નંબર પર ફોન આવે છે જે જરૂરિયાતમંદ છે જે જે જેને વેમાં જરૂર છે એવા લોકોના મેસેજ કે ફોન આવતા રહી છે અને હું મારી સુધી વિડીયો પહોંચે છે મેસેજ પહોંચે છે ફોટોઝ પહોંચે છે તો હું તરત જ તાત્કાલિક ધોરણે ત્યાં જાઉં છું અને કામની શરૂ